બનાવેલી રસોઈ ખૂબ જ હેલ્ધી ટેસ્ટી અને ઓછા સમયમાં બને છે. તો હવે આપણે શરૂઆત કરીશું ખજૂર પાક બનાવવાનું. સૌથી પહેલા ગેસ ચાલુ કરી ગેસ એકદમ જ ધીમો રાખીશું. તેમાં 2 ચમચી ઘી નાખીશું. ઘી ગરમ થઈ ગયું છે. તેમાં હવે આપણે બી કાઢેલા ખજૂર નાખીશું. ખજૂરને બરાબર હલાવી અને ઘી સાથે મિક્સ કરી લીધો છે. હવે એમાં કોપરાનું છીણ ઉમેરીશું. કોપરાનું છીણ અને ખજૂર બરાબર મિક્સ થઈ ગયા છે. હવે આપણે એમાં કાજુ બદામનો ભૂકો થોડો એડ કરીશું અને એલચી જો તમને પસંદ હોય તો તમે એડ કરી શકો છો, નહીતર ના કરો તો પણ ચાલશે. હવે આ બધું આપણે એકદમ સરખી રીતે મિક્સ કરી દઈશું. આપણું બધું મિશ્રણ મિક્સ થઈ ગયું છે. આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી આ મિશ્રણને એક પ્લેટમાં ઠંડુ કરવા માટે કાઢી લઈશું. આપણા ખજૂર પાકનું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે એના નાના નાના લડ્ડુ બનાવી લઈશું. આપણા ખજૂરના લડ્ડુ બની ગયા છે. હવે એને આપણે કોપરેલના છીણમાં રગદોળી લઈશું. આપણે લડ્ડુને આવી રીતે કોપરાના છીણમાં રગદોળી લઈશું. હવે એને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. તો તૈયાર છે આપણા ખજૂર કોપરાના લડ્ડુ.